नमस्कार मित्रों, गुड मॉर्निंग तालीमाथी मित्रों। अपने अगाउ नीट थ्री अलाइड ट्रेड में विविध ट्रेड के फिटर, कार्पेंट्री, शीट मेटल ट्रेड ने अपने विस्तृत माहिती मेळवी। हवे अपने आ लेसन में यूनिट फोर प्राथमिक इलेक्ट्रिसिटी एट के फंडामेंटल ऑफ इलेक्ट्रिसिटी शुरू थाय छे। एनु लेसन नंबर 18 छे, बेजिक इलेक्ट्रिसिटी एट के मूलभूत विद्युत। अपने आ लेसन नी अंदर इलेक्ट्रिसिटी एटले शू, इलेक्ट्रिसिटी ना प्रकार, विद्युत विकासनो कार्यक्रम, मॉडर्न थियरी, इलेक्ट्रॉन थियरी तेमज विद्युत वहनों मार्ग, आ बधा मुद्दाओ विषे विस्तृत में हूँ तमने मार्गदर्शन आपीश। तालीमाथी मित्रों शुरुआत करिए अपने पहला मुद्दा थी कि इलेक्ट्रिसिटी एटले शू। तो हजारों वर्षों थी मानवजात आकाश में चमकती वीजड़ी अने तेना रौद्र रूप थी परिचित है। चौमासानी ऋतु में क्षणवार माटे आकाश में पड़ती वीजड़ी जानमालने नुकसान करे छे, तो क्यारेक जानहानि पण करे छे, એટલે ક્યારેક કોઈ માણસ ઉપર વીજળી પડે તો એનું મૃત્યુ પણ થતું હોય છે। તો આવી રીતે જાનમાલ તેમાં જાનહાનિ થતી હોય છે આકાશી વીજળીથી। આકાશમાં આ આકાશી વીજળી કેવી રીતે થાય છે? તો જ્યારે આકાશમાં બે અથવા વધારે વાદળાઓ એકબીજા સાથે ટકરાય છે ત્યારે ઘર્ષણને કારણે આ વીજળી ઉત્પન્ન થાય છે। આ વીજળીનું જે મૂલ્ય છે એ કરોડો વોલ્ટમાં હોય છે, બરાબર છે? એનું જે મૂલ્ય છે, વોલ્ટેજ બહુ વધારે હોય છે। હવે આગળ મુદ્દો જોઈએ, બીજો મુદ્દો મિત્રો કે વિદ્યુતના પ્રકાર, ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિસિટી। તો વિદ્યુતના બે પ્રકાર છે। પહેલો પ્રકાર છે સ્થિર વિદ્યુત, જેને ઇંગ્લિશમાં સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવે છે। બીજો પ્રકાર છે ગતિશીલ વિદ્યુત, જેને ઇંગ્લિશમાં ડાયનેમિક ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવે છે। હવે આગળનો જે મુદ્દો છે આપણો, ત્રીજો મુદ્દો, વિદ્યુત વિકાસનો કાર્યક્રમ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આજે વિદ્યુતમાં નવી નવી શોધો ટૂંકમાં થઈ અને અત્યારે જે આપણી ટેકનોલોજી જે તમે જુઓ છો બધું, બરાબર છે, એ ટેકનોલોજી કેવી રીતે વિકાસ પામી, તો એનો આખો કાર્યક્રમ છે। આશરે 2500 વર્ષ પહેલા યુનાની વૈજ્ઞાનિક થેલ્સ નામનો જે વૈજ્ઞાનિક હતો એને જોયું હતું કે અંબર નામના પદાર્થને રેશમના કાપડ સાથે ઘસવાથી અંબરમાં ઘાસ, કાગળ જેવા હલકા પદાર્થોને આકર્ષવાની શક્તિ ઉત્પન્ન થાય છે। મિત્રો, તમે લોકો પણ જ્યારે નાના હશો ત્યારે આવું પરીક્ષણ કર્યું હશે, ખબર છે કે આવી રીતે રેશમનું કોઈ કપડું હોય એની પર કોઈ કાચને ગ્લાસને ઘસી અને ટૂંકમાં એને આકર્ષણ જે શક્તિ ઉત્પન્ન થતી હોય છે, પણ નાના ટૂંકમાં આપણે એવા પ્રયોગો કરેલા હશે। આ પ્રકારની જે વિદ્યુત છે એ ઘર્ષણ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતી નથી, એટલે તેને સ્થિર વિદ્યુત કહે છે, એટલે કે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવે છે। તેનો વ્યવહારિક ખાસ કોઈ ઉપયોગ નથી કારણ કે તે ગતિશીલ નથી, આ ઉપરાંત તેને અધિક માત્રામાં ઉત્પન્ન કરી શકાતી નથી, એટલે કે આ જે વિદ્યુત શક્તિ છે, સ્થિર વિદ્યુત શક્તિ, બરાબર છે, એને વધારે મૂલ્યમાં પણ ઉત્પન્ન કરી શકાતી નથી। હવે આગળ ઈસવીસન 1600 સાલમાં વિલિયમ ગેટ ગિલબર્ટ નામના એક વૈજ્ઞાનિક કે ગ્રીક શબ્દ અંબરનું અંગ્રેજીમાં ભાષાંતર કરી અંબરને ઇલેક્ટ્રોન એવું નામ આપ્યું। ઇલેક્ટ્રોનના કારણે જે વિદ્યુત ઉત્પન્ન થઈ તેને ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવી। હવે ઈસવીસન 1752 બેન્જામિન ફ્રેન્કલી નામના વૈજ્ઞાનિકે આકાશમાં ચમકતી વીજળી એ વિદ્યુત છે તેવી થિયરી રજૂ કરી। 19મી સદીમાં વોલ્ટર નામના વૈજ્ઞાનિકે રાસાયણિક પદાર્થોને ભેગા કરીને તેમની વચ્ચે
રાસાયણિક પ્રક્રિયા થવાથી વાહકતારમાં વહન પામે તેવી ગતિશીલ વિદ્યુતની શોધ કરી. આ પ્રકારની વિદ્યુતને ગતિશીલ વિદ્યુત એટલે કે ડાયનેમિક ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવે છે. પરંતુ તેની મર્યાદા એ હતી કે તે અધિક માત્રામાં ઉત્પન્ન કરી શકાતી ન હતી. ત્યારબાદ માઇકલ ફેરાડે નામના એક વૈજ્ઞાનિકે ચુંબકીય ક્ષેત્રમાં વાહકતાને ગતિ આપીને વાહકતારમાં વિદ્યુત પેદા કરી જે અધિક માત્રામાં ઉત્પન્ન કરી શકાતી હતી અને આ વિદ્યુતને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહક દ્વારા વહન કરી શકાતી હતી. તેને મોટર, જનરેટર, ટ્રાન્સફોર્મર જેવા વિદ્યુતના સાધનો બનાવીને વિદ્યુતના ઉપયોગની નવી દિશા આપી. આજે માઇકલ ફેરાડે નામના જે વૈજ્ઞાનિક છે તેને આ મોટર, જનરેટર, ટ્રાન્સફોર્મર જેવા વિદ્યુત સાધનોની શોધ તેને કરી છે અને આજે વિદ્યુત છે એનો ઉપયોગની એની નવી દિશા એને આપી. ઈસવીસન 1818માં થોમસ આલ્વા એડિસન નામના વૈજ્ઞાનિકે પ્રથમવાર લેમ્પની શોધ કરી. આ જ સમયમાં નિકોલા ટેસ્લાએ એટલે કે નિકોલા ટેસ્લા નામનો જે વૈજ્ઞાનિક છે એને ઓલ્ટરનેટિંગ કરંટ માટે જે ઉત્પન્ન થાય છે તેવા જનરેટરની શોધ કરી ને કોમર્શિયલ ઇલેક્ટ્રિસિટીને વિકસાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો. ઇલેક્ટ્રિસિટીના પાયાના સિદ્ધાંતોની શોધ કરવામાં ઓમ, ફ્લેમિંગ, એમ્પિયર વગેરે વૈજ્ઞાનિકોએ બહુમૂલ્ય ફાળો આપ્યો છે. ઈસવીસન પૂર્વેથી શરૂ કરીને વિદ્યુતના વિકાસનો ઇતિહાસ આજે કોમ્પ્યુટર યુગમાં પણ ચાલુ છે. એટલે કે આજે પણ ઇલેક્ટ્રિસિટી વિશે નવી નવી શોધખોળો ચાલી રહી છે જેના થકી આકાશમાં રૌદ્ર સ્વરૂપે ચમકતી વીજળીના અન્ય સ્વરૂપને પૃથ્વી પર માનવજાતના હિતમાં ઉપયોગી બનાવી શકાય છે. તો મિત્રો, આજે છે વિદ્યુત વિકાસનો કાળક્રમ. કેવી રીતે શરૂઆતમાં સ્થિર વિદ્યુત શક્તિ ઉત્પન્ન થઈ, ત્યારબાદ ગતિશીલ વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરવામાં આવી અને એમાં નવી નવી શોધો ટૂંકમાં થઈ અને કેવી રીતે આજે આ મોડર્ન યુગમાં બરાબર છે આ કોમ્પ્યુટર યુગ સુધી ટૂંકમાં ઇલેક્ટ્રિસિટીનો વિકાસ થતો ગયો તેની આ ગાથા છે મિત્રો. હવે આગળનો જે આપણો મુદ્દો છે મોડર્ન થિયરી. ઇલેક્ટ્રોન આધારિત આધુનિક સિદ્ધાંતને મોડર્ન થિયરી કહેવામાં આવે છે. કોઈપણ વસ્તુ કે જેને નિશ્ચિત દળ હોય અને જગ્યા માટે નું રોકતું હોય બરાબર જે સ્પેસ રોકતું હોય તેવા પદાર્થને આપણે વસ્તુને આપણે પદાર્થ કહેવામાં આવે છે. પદાર્થનું તત્વ, સંયોજન અને મિશ્રણ સ્વરૂપે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તત્વમાં સૌથી નાના ભાગને અણુ કહે છે. અણુના નાના ભાગને પરમાણુ કહે છે. પરમાણુ વિશ્લેષણ કરતા તેમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એવા ત્રણ સૂક્ષ્મ કણ મળે છે. હવે આગળ આપણે પરમાણુની રચના જોઈએ તો એમાં જે સૂક્ષ્મ કણો છે એમાં પહેલું છે પ્રોટોન. તો આ પ્રોટોન તે વજનમાં ભારે હોય છે અને પરમાણુના કેન્દ્રમાં સ્થિર હોય છે. તે પોઝિટિવ ચાર્જ ધરાવે છે. તેની સંખ્યા ઇલેક્ટ્રોન જેટલી જ હોય છે પરંતુ ઇલેક્ટ્રોન કરતાં તે વજનમાં 1840 ગણા ભારે હોય છે. તેનું વજન 1.672×10⁻²⁷ કિલોગ્રામ છે. તો મિત્રો, આ જે પ્રોટોન છે એની વાત છે જે પરમાણુના ન્યુક્લિયસમાં એટલે કે એના કેન્દ્રમાં આવેલા હોય છે. બીજું જે સૂક્ષ્મ કણ છે ઇલેક્ટ્રોન, તો આ સૂક્ષ્મ કણ છે તે વજનમાં હલકા હોય છે. પરમાણુના કેન્દ્રથી એટલે કે એના ન્યુક્લિયસથી દૂર વર્તુકાર કક્ષામાં ગતિ કરતા હોય છે. તે નેગેટિવ ચાર્જ ધરાવે છે. તેની સંખ્યા પ્રોટોન જેટલી જ હોય છે પરંતુ તેનો ડાયામીટર એટલે કે એનો વ્યાસ પ્રોટોન કરતાં 3 ગણો મોટો હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોન કરતાં 3 ગણા મોટા હોય છે.
હવે ત્રીજું જે સૂક્ષ્મ કણ છે પરમાણુનું, જેને ન્યુટ્રોન કહેવામાં આવે છે, તે વજનમાં લગભગ પ્રોટોન જેટલા જ હોય છે. તે પરમાણુના કેન્દ્રમાં સ્થિર હોય છે. ન્યુટ્રોનનું સ્થાન ક્યાં હોય છે? પરમાણુના ન્યુક્લિયસમાં હોય છે. તે કોઈ પણ પ્રકારનો ચાર્જ ધરાવતા નથી. ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કે ઇલેક્ટ્રોન જેટલી અથવા તેના કરતા વધુ કે ઓછી હોઈ શકે. મિત્રો, આગળ છે પરમાણુનું બંધારણ. બાજુની આકૃતિમાં પરમાણુનું બંધારણ બતાવેલું છે. પરમાણુના કેન્દ્રના ભાગને ન્યુક્લિયસ કહેવામાં આવે છે, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. ન્યુટ્રોન પ્રોટોનને જકડી રાખવાનું કાર્ય કરે છે, જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ ભ્રમણ કક્ષામાં ગતિ કરતા હોય છે. પ્રત્યેક તત્વના પરમાણુની રચના તત્વના પરમાણુ ક્રમાંક મુજબ અલગ અલગ હોય છે. જેમ કે તાંબાનો પરમાણુ ક્રમાંક, એટલે કે કોપરનો પરમાણુ ક્રમાંક 29 છે, જ્યારે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તેવી જ રીતે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે. તેથી તેની રચના અલગ અલગ હોય છે. આકૃતિમાં એલ્યુમિનિયમના પરમાણુની રચના દર્શાવવામાં આવી છે. બાજુમાં જે આકૃતિ દર્શાવી છે એમાં એલ્યુમિનિયમના પરમાણુની રચના છે, જેમાં પ્રોટોન 13, ઇલેક્ટ્રોન 13 અને ન્યુટ્રોનની સંખ્યા 14 છે. પ્રત્યેક ભ્રમણ કક્ષામાં વધારે વધારે ઇલેક્ટ્રોન સમાવી શકવાનું સૂત્ર 2n² છે, જ્યાં એન એ કક્ષાનો નંબર છે. પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2n² બરાબર 2, અહીંયા એન એટલે ભ્રમણ કક્ષાનો નંબર, ન્યુક્લિયસથી જે ભ્રમણ કક્ષાનો જે નંબર આવે એ પ્રમાણે. તો પહેલી ભ્રમણ કક્ષામાં એટલે એનું એન બરાબર 1 આવશે, એટલે 2×1² બરાબર 2 થશે. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2n² બરાબર 2×2² અહીં એન બરાબર 2, કારણ કે બીજી ભ્રમણ કક્ષા છે, એટલે 2² 4 થશે, એટલે 2×4 બરાબર 8 થશે. ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2n² બરાબર 2×3² એટલે 3² 9 થશે, 9×2 એટલે 18. આવી રીતે ચોથી અને પાંચમી કક્ષામાં વધારે વધારે ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે 32 અને 50 હશે. પ્રત્યેક કક્ષાને પ્રથમથી અનુક્રમે કે, એલ, એમ, એન અને ઓથી દર્શાવવામાં આવે છે. એટલે કે ન્યુક્લિયસથી જે સૌથી નજીકની પહેલી ભ્રમણ કક્ષા હોય એને કે થી ઓળખવામાં આવે છે, બીજી જે ભ્રમણ કક્ષા હોય એને એમ થી ઓળખવામાં આવે છે, ત્રીજી ભ્રમણ કક્ષાને એન થી ઓળખવામાં આવે છે, જ્યારે ચોથી ભ્રમણ કક્ષાને ઓથી દર્શાવવામાં આવે છે. તે મુજબ તાંબાના પરમાણુ ક્રમાંકની ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ દર્શાવી શકાય, જેમાં પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2, બીજા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8, ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 18, ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1. અહીં છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, એટલે કે ફ્રી ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય છે, એટલે કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ નહિવત હોય છે. આથી જ્યારે પણ તેના પર બાહ્ય બળ આપવામાં આવે ત્યારે ફ્રી ઇલેક્ટ્રોન સહેલાઈથી પોતાની ભ્રમણ કક્ષા છોડી બાજુના પરમાણુમાં જઈ શકે છે. આ રીતે પરમાણુના છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે પદાર્થને વાહક, અવાહક અને અર્ધવાહક એવા 3 પ્રકાર પાડવામાં આવે છે. ખ્યાલ આવે મિત્રો? પરમાણુ જે તત્વનું જે પરમાણુ છે એની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે પદાર્થના 3 પ્રકાર પડે છે, વાહક, અવાહક અને અર્ધવાહક. હવે એમાં વાહક કોને કહેવામાં આવે છે? તો જે તત્વના પરમાણુની બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય
તો તે પ્રમાણનું ઇલેક્ટ્રોન ગુમાવણી વૃત્તિ ધરાવે છે તેને વિદ્યુત વાહક કહેવામાં આવે છે. દાખલા તરીકે સોનું, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, લેડ, ટીન, યુરેકા, નાઇક્રોમ વગેરે ટૂંકમાં ધાતુઓ બધી જ વાહકમાં આવે છે કે જેને પરમાણુ રચનામાં બહારની કક્ષામાં એક, બે કે ત્રણ ઇલેક્ટ્રોન આવેલા હોય છે. હવે આગળ છે મિત્રો અવાહક. જે તત્વના પરમાણુની બાહ્ય કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો આવા જે તત્વો છે એને વિદ્યુતના અવાહક કહેવામાં આવે છે. દાખલા તરીકે કાચ, રબર, પીવીસી, અબરખ, કાગળ, પોર્સલિન વગેરે. આગળ છે અર્ધવાહક. જે તત્વના પરમાણુની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો તે વિદ્યુતના અર્ધવાહક કહેવામાં આવે છે. જે વાહક પણ નથી અને અવાહક પણ નથી. દાખલા તરીકે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ વગેરે અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ વાહક એટલે કે કંડક્ટર, અવાહક એટલે ઇન્સ્યુલેટર અને અર્ધવાહક એટલે સેમિકન્ડક્ટર. આ ત્રણેય પ્રકારના મટીરિયલનો ઉપયોગ આપણા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં થતો હોય છે. જે તમને આગળ જ્યારે પણ એ બધા ટોપિકો આવશે થિયરી ત્યારે તમને એના વિશે વધારે ખ્યાલ આવશે કે વાહકનું કામ શું છે, અવાહકનું કામ શું છે અને અર્ધવાહકનું કામ શું છે. તો જે અને આ ત્રણેયના ગુણધર્મો કેવા હોય છે. હવે મિત્રો આગળ આપણે ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ એટલે કે રેન્ડમ મોશન ઓફ ઇલેક્ટ્રિસિટી. જ્યાં સુધી વાહકને કોઈ બાહ્ય શક્તિ આપેલી ન હોય ત્યાં સુધી પરમાણુના ઇલેક્ટ્રોન વાહકમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એટલે કે તેની ગતિની દિશા ચોક્કસ હોતી નથી. બાજુમાં આકૃતિ આપેલી છે તેમાં તમને ખ્યાલ આવશે કે તેમાં જે ઇલેક્ટ્રોન છે એની ગતિ અસ્તવ્યસ્ત બતાવી છે. હવે આગળ છે ઇલેક્ટ્રોનની એક જ દિશામાં ગતિ એટલે કે યુનિડાયરેક્શનલ મોશન. જ્યારે વાહકના બે છેડા એ અને બી વચ્ચે કોઈ બાહ્ય બળ એટલે કે કોઈ વોલ્ટેજ એવી રીતે આપવામાં આવે છે કે જેથી એ છેડો પોઝિટિવ અને બી છેડો નેગેટિવ બને છે તો વાહકના પરમાણુની અસ્તવ્યસ્ત ગતિ ચોક્કસ દિશામાં બની જાય છે અને નેગેટિવ થી પોઝિટિવ એક જ દિશામાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ ચાલુ થઈ જાય છે. આ એક જ દિશામાં ઇલેક્ટ્રોનના પ્રવાહને વિદ્યુત પ્રવાહ જે કહેવામાં આવે છે. બરાબર, જે બાજુની આકૃતિમાં તમે જોઈ શકશો. હવે આગળ છે મિત્રો વિદ્યુત વહનની દિશા. વિદ્યુત વહનની દિશા બે થિયરી અસ્તિત્વ ધરાવે છે. પહેલી છે પરંપરાગત થિયરી અને બીજી છે ઇલેક્ટ્રોન થિયરી. પરંપરાગત થિયરી એટલે કે કોન્વેન્શનલ થિયરી મુજબ આ થિયરીને હોલ થિયરી પણ કહેવામાં આવે છે. આ થિયરી મુજબ વિદ્યુત પ્રવાહ વાહકમાં પોઝિટિવ ટર્મિનલથી નેગેટિવ ટર્મિનલ તરફ ગતિ કરે છે. તમે ફિગરમાં જોઈ શકશો. બેન્જામિન ફ્રેન્કલી એવું માનતા હતા કે વિદ્યુત એ તરલ એટલે કે ફ્લુઇડ પદાર્થ છે જે એક પદાર્થના પોઝિટિવ ચાર્જમાંથી બીજા પદાર્થના નેગેટિવ ચાર્જ તરફ વહન પામે છે. દુર્ભાગ્યવશ મોડર્ન ઇલેક્ટ્રોન થિયરીની શોધ થતાં આ થિયરી ખોટી સાબિત થઈ, પરંતુ વર્ષોથી ચાલી આવતા પરંપરા મુજબ આજે પણ વિદ્યુત પ્રવાહ પોઝિટિવથી નેગેટિવ તરફ ગતિ કરે છે તેવું કહેવાનું ચાલુ છે. એટલે તેને કોન્વેન્શનલ થિયરીનો વિદ્યુત પ્રવાહની દિશા કહેવામાં આવે છે. હવે મિત્રો આગળ છે આપણો મુદ્દો ઇલેક્ટ્રોન થિયરી. આ થિયરીને મોડર્ન થિયરી પણ કહેવામાં આવે છે. આ થિયરી મુજબ વિદ્યુત પ્રવાહ વાહકમાં નેગેટિવથી પોઝિટિવ ટર્મિનલ તરફ ગતિ કરે છે. તમે બાજુમાં જે આકૃતિ આપી છે એમાં તમે જોઈ શકશો.
कारण के बाहरनी कक्षा में रहेलो इलेक्ट्रॉन कक्षा छोड़े छे, जेना कारणे विद्युत नो प्रवाह नेगेटिव थी पॉजिटिव टर्मिनल तरफ वहन थाय छे। जे वाहक में विद्युत प्रवाह की साची दिशा बतावे छे। तो हवे आगळ आपणे इलेक्ट्रिक करंट एटले के विद्युत प्रवाह एटले शुं, वाहक मांथी वहेता इलेक्ट्रॉनना प्रवाहने इलेक्ट्रिक करंट अथवा तो विद्युत प्रवाह कहेवामां आवे छे। तेने आल्फाबेटिक अंग्रेजीमां आई वडे दर्शाववामां आवे छे अने तेनो एकम एम्पियर छे, एटले के आ वीज प्रवाहने एम्पियर थी मापवामां आवे छे, एनो एकम एम्पियर छे। बे प्रकारना वीज प्रवाह अस्तित्व धरावे छे, पहलू छे डायरेक्ट करंट, इंग्लिश में एने डायरेक्ट करंट कहेवामां आवे छे, शोर्ट में एने डीसी बोलवामां आवे छे। बीजो छे ऑल्टरनेटिंग करंट, इंग्लिश में एने ऑल्टरनेटिंग करंट कहे छे, शोर्ट में एने एसी कहेवामां आवे छे। हवे मित्रों अगर डायरेक्ट करंट एटले शुं, तो डायरेक्ट करंट एटले एवो वीज प्रवाह के जे समयनी साथे पोतानी किंमत अने दिशा स्थिर राखे, तेने कहेवामां आवे छे। एटले के डायरेक्ट करंट में दरेक समये एनी किंमत एटले के एनुं मूल्य अने एनी दिशा एक सरखी रहे छे, तो आवा करंट ने डायरेक्ट करंट कहेवामां आवे छे। हवे आ डायरेक्ट करंट आपणने शेमांथी मळे छे, तो सेल तमे जे घड़ियाळमां के पछी बीजा कोई इंस्ट्रूमेंटमां जे उपयोग करो छो, तो जे एवा सेल, बेटरी, डीसी जनरेटर, डायनेमो वगैरे आ डायरेक्ट करंट उत्पन्न करता स्त्रोत छे, साधनो छे। हवे आगळ डायरेक्ट करंट सिस्टममां करंटनी दिशामां कोई फेरफार थतो नथी, परंतु करंटनी किंमतमां वधारो के घटाडो थई शके छे। मित्रों बाजूनी जे आकृति छे एमां डायरेक्ट करंट माटे करंट विरुद्ध समयनो ग्राफ दर्शाववामां आव्यो छे, जेमां तमे जोई शकशो के केवी रीते डायरेक्ट करंटमां एनो घटाडो के वधारो थाय छे, पण एनी दिशा एक सरखी रहे छे ए प्रमाणे। હવે મિત્રો આગળ છે બીજું ઓલ્ટરનેટિંગ કરંટ, જેને ઉલટસ્રોત વીજ પ્રવાહ પણ કહેવામાં આવે છે। આ એવો વીજ પ્રવાહ છે કે જે સમયની સાથે પોતાની કિંમત અને દિશા બદલે છે, એટલે તેને ઓલ્ટરનેટિંગ અથવા તો ઉલટસ્રોત વીજ પ્રવાહ કહેવામાં આવે છે। ઓછી આવૃત્તિવાળા ઇલેક્ટ્રિક કરંટ ઓલ્ટરનેટર દ્વારા ઉત્પન્ન કરી શકાય છે। દાખલા તરીકે પાવર હાઉસમાં રહેલા ઓલ્ટરનેટર 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીનો એસી કરંટ ઉત્પન્ન કરે છે। વધારે આવૃત્તિવાળા એટલે કે કિલો હર્ટ્ઝ, મેગા હર્ટ્ઝ, ગીગા હર્ટ્ઝ વગેરે મૂલ્યના ઓલ્ટરનેટિંગ કરંટ ઓસિલેટર એટલે કે એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય છે। હવે મિત્રો આગળ આપણે ઓલ્ટરનેટિંગ કરંટમાં સમયની સાપેક્ષે કરંટની કિંમત તથા દિશા સતત બદલાતી રહે છે। બાજુની આકૃતિમાં તમે ઓલ્ટરનેટિંગ કરંટ વિરુદ્ધ સમયનો ગ્રાફ દર્શાવ્યો છે, જેમાં તમે જોઈ શકશો કે ઓલ્ટરનેટિંગ કરંટમાં કરંટની કિંમત શૂન્યમાંથી ધીમે ધીમે વધીને એક દિશામાં મહત્તમ પોઝિટિવ આઈએમ મેક્સિમમ કરંટ બરાબર થઈને ફરી ધીમે ધીમે ઘટી અને શૂન્ય, ત્યારબાદ વિરુદ્ધ દિશામાં ધીમે ધીમે વધી અને મહત્તમ નેગેટિવ મેક્સિમમ કરંટ નેગેટિવ આઈએમ થઈ ઘટીને ધીમે ધીમે ઘટી અને શૂન્ય થાય છે। આ રીતે પુનરાવર્તન થયા કરે છે। આવી રીતે કરંટનું ઝીરોથી ધીમે ધીમે વધીને મેક્સિમમ, ફરીથી ધીમે ધીમે ઘટીને શૂન્ય, ફરી વિરુદ્ધ દિશામાં ધીમે ધીમે વધી અને મેક્સિમમ સુધી, ફરી ધીમે ધીમે ઘટીને શૂન્ય સુધી પહોંચવાની જે સાયકલ છે એક સાયકલ તરીકે ઓળખવામાં
આવે છે. હવે મિત્રો આગળ છે મુદ્દો વીજ પ્રવાહનો માર્ગ એટલે કે પાથ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. વીજ પ્રવાહ વહનની દિશાની જે આકૃતિ માં તમે જોઈ શકશો કે બેટરીમાંથી શરૂ થયેલો વીજ પ્રવાહ લોડ એટલે કે લેમ્પમાં થઈ અને બેટરીમાં પાછો આવી જાય છે. હવે એમાં પોઝિટિવ વાયર તો આકૃતિમાં જે બતાવેલા સંદર્ભમાં જોઈએ તો તારમાંથી વીજ પ્રવાહ બેટરીમાંથી નીકળી લેમ્પ સુધી પહોંચે છે તેને પોઝિટિવ વાયર, લાઈવ વાયર અથવા તો મેઇન વાયર કહેવામાં આવે છે. એસી સપ્લાયમાં આ વાયરને ફેઝ વાયર તરીકે ઓળખવામાં આવે છે જેને ટૂંકમાં કેપિટલ પી વડે દર્શાવી શકાય છે. બીજો વાયર છે નેગેટિવ વાયર. તો આકૃતિના સંદર્ભમાં જે તારમાંથી વીજ પ્રવાહ લેમ્પમાંથી નીકળી બેટરીમાં પાછો જાય છે તેને નેગેટિવ વાયર, રિટર્ન વાયર અથવા તો ન્યુટ્રલ વાયર કહેવામાં આવે છે. એસી સપ્લાયમાં આ વાયરને ન્યુટ્રલ વાયર તરીકે ઓળખવામાં આવે છે જેને ટૂંકમાં કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે. તો આવી રીતે મિત્રો ફેઝ વાયરને આપણે પોઝિટિવ વાયર, લાઈવ વાયર અથવા જીવંત વાયર, મેઇન વાયર તરીકે પણ આપણે ઓળખાવી શકીએ. એવી રીતે ન્યુટ્રલ વાયરને નેગેટિવ વાયર, નેગેટિવ વાયર, રિટર્ન વાયર તરીકે પણ આપણે દર્શાવી શકાય. આગળ સિંગલ ફેઝ એસી સિસ્ટમમાં ફેઝ વાયર, ન્યુટ્રલ વાયર અને અર્થ વાયરને બાજુની આકૃતિમાં દર્શાવ્યા છે જેમાં ફેઝ વાયર જે વાયર ન્યુટ્રલ વાયરની સાપેક્ષે ઊંચું વીજ દબાણ ધરાવતો હોય તે વાયરને ફેઝ વાયર કહેવામાં આવે છે. ફેઝ વાયરને આપણે કોડ પી તરીકે પણ દર્શાવી શકાય છે. ન્યુટ્રલ વાયર સિંગલ ફેઝ સપ્લાયમાં જે વાયર અર્થ એટલે કે જમીન સાથે જોડાયેલો હોય અને જેનું વીજ દબાણ ફેઝની સાપેક્ષે શૂન્ય વોલ્ટ હોય તો તે વાયરને ન્યુટ્રલ વાયર તરીકે ઓળખવામાં આવે છે. આગળ છે અર્થ વાયર. ઓવરહેડ લાઇનના સંદર્ભમાં પાવર હાઉસ અથવા તો સબસ્ટેશનમાં સાધનોની સલામતી માટે સિસ્ટમ અર્થિંગ કરવામાં આવે છે. સિસ્ટમ અર્થિંગ કે પાકું અર્થિંગ કરવામાં આવતું હોય છે જેમાંથી એક તાર લઈ ઓવરહેડ લાઇનમાં સૌથી ઉપર ફીડ કરવામાં આવે છે. આ વાયરને અર્થ વાયર તરીકે ઓળખવામાં આવે છે જે આકાશી વીજળી સામે લાઇન વાયર તેમજ લાઇન સાથે જોડાયેલા સાધનોનું રક્ષણ કરે છે. હવે ઘરગથ્થુ સાધનોની સલામતી અને વીજળી સામે રક્ષણ મેળવવા માટે કન્ઝ્યુમર પોઈન્ટ એટલે કે જે વીજ વપરાશકર્તા જે ગ્રાહકો છે એના સ્થળે ઉપર અર્થિંગ કરવામાં આવતું હોય છે ત્યાં જે બાજુની આકૃતિમાં તમે જોઈ શકશો. આ અર્થિંગમાંથી એક વાયર લઈ અને મેટલ બોડી ધરાવતા પ્રત્યેક સાધન તથા વાયરિંગમાં આપેલા જે સ્વિચ બોર્ડમાં લગાવેલા થ્રી પિન સોકેટનું જે અર્થ ટર્મિનલ છે એને આપવામાં આવે છે જે વાયરને અર્થ વાયર કહેવામાં આવે છે. ઓવરહેડ લાઇનમાં આ જે વાયર છે એ બેર જીઆઈ અથવા તો એસસીએસઆર કન્ડક્ટર હોય છે. હવે મિત્રો આંતરરાષ્ટ્રીય કોડ મુજબ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ફેઝ વાયરનો જે ઇન્સ્યુલેશન છે એનો કલર રેડ હોય છે એટલે કે લાલ હોય છે. ન્યુટ્રલ વાયર હોય છે એનો ઇન્સ્યુલેશનનો કલર બ્લેક એટલે કે કાળો હોય છે. જ્યારે અર્થિંગ વાયરનો જે ઇન્સ્યુલેશન છે એનો કલર ગ્રીન એટલે કે લીલા કલરનો હોય છે. તો મિત્રો આજે આપણે આ લેસન 18ની અંદર જોયું કે ઇલેક્ટ્રિસિટી એટલે શું, ઇલેક્ટ્રિસિટીના પ્રકાર એટલે કે સ્થિર વિદ્યુત શક્તિ અને ગતિ વિદ્યુત શક્તિ તેમજ સમયાંતરે ઇલેક્ટ્રિસિટીમાં જે વિકાસ થયો તેનો એ વિકાસની આપણે થિયરી જોઈ કે કેવી રીતે સમયાંતરે
ઇલેક્ટ્રિસિટી માં નવી નવી શોધો થઈ અને અત્યારના કોમ્પ્યુટર યુગ પ્રમાણે અત્યારે કઈ રીતે નવી ટેકનોલોજી પ્રમાણે ઇલેક્ટ્રિસિટી આપણને મળે છે. આ ઉપરાંત પરમાણુ રચના આપણે જોઈ અલગ અલગ તત્વોની, તેમજ કંડક્ટર કોને કહે છે, અર્ધવાહક કોને કહે છે એટલે કે ઇન્સ્યુલેટર કોને કહે છે, અર્ધવાહક એટલે કે સેમી કંડક્ટર કોને કહે છે તેના વિશે આપણે જોયું, તેમજ ઇલેક્ટ્રોન થિયરી જોઈ, મોડર્ન થિયરી વિશે જોયું, એસી સપ્લાયની અંદર ફેઝ વાયર કોને કહેવામાં આવે છે, ન્યુટ્રલ વાયર કોને કહેવામાં આવે છે, અર્થ વાયર કોને કહેવામાં આવે છે, બરાબર, એના વિશે આપણે આજે શીખી ગયા. આ ઉપરાંત ઇલેક્ટ્રિક કરંટ, ઇલેક્ટ્રિક કરંટ એટલે શું છે, એને માપવાનું એકમ શું છે, ઇલેક્ટ્રિક કરંટના પ્રકારો એટલે કે ડાયરેક્ટ કરંટ તેમજ ઓલ્ટરનેટિંગ કરંટ એ શું છે, બરાબર, એના વિશે આપણે આજે અભ્યાસ કર્યો. તો મિત્રો, આ જે શરૂઆત છે આપણે ઇલેક્ટ્રિસિટીની કે ઇલેક્ટ્રિશિયન માટે, આ સૌથી અગત્યનું ચેપ્ટર છે. સૌથી પહેલાં ટૂંકમાં તમને આનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે. તો મિત્રો, અહીંયા આપણે આ લેસન નંબર 18 મૂળભૂત વિદ્યુત બેઝિક ઇલેક્ટ્રિસિટી પૂર્ણ થાય છે. અસ્તુ, થેન્ક યુ.